કેમ છો મિત્રો? મજામાં છો ને? બાળ દોસ્તો, તમે વેકેશનમાં ગામડે કે કોઈ અન્ય જગ્યાએ ફરવા જતા હશો, ખરું ને? તો આજે હું તમને તમારા જેવડી એક રતનની વાત કરીશ. રતન પણ તમારી જેમ ચોથા ધોરણમાં ભણે છે. રજાઓમાં તે તેના દાદા સાથે ગામડે જાય છે. તેના દાદા એક દિવસ સવારે તેને વાડીમાં લઈ ગયા. રતનના દાદા વાડીમાં ગાય, ભેંસ અને બળદને નીરણ નાખતા હતા. ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી ગઈ. તેણે વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા જોયા. તેણે અનાજ કઠોળના છોડ અને ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા. કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા ખબર છે? લાલ, પીળા, ગુલાબી અને સફેદ. વળી એક કુંડામાં તો વેદ જેવડો જ વડલો. એ તો આ બધું જોઈ દંગ રહી ગઈ. હવે તમે આંખો બંધ કરો અને અનુમાન કરો કે તમે કોઈ આવી જગ્યાએ છો તો તમને કેવું લાગે અને ત્યાં તમને કયું ગીત ગાવાનું મન થાય? તો આવું સુંદર દ્રશ્ય જોઈને તમે ખૂબ જ ખુશ થઈ જાઓ અને તમે તમને મનગમતું ગીત ગાવા લાગો, ખરું ને? મિત્રો, શું તમે ક્યારે કોઈ જગ્યાએ જાત જાતના ફૂલો એક સાથે ખીલેલા જોયા છે? ક્યાં? ટીચર, હા, મેં મારા ઘરની નજીક આવેલા બગીચામાં એક સાથે ઘણા ફૂલોને ખીલેલા જોયા છે. કેવું સુંદર લાગતું હશે, હે ને? અને માનસી, તે આ ફૂલો જોયા, તેમાં તે જુદા જુદા રંગના કેટલા ફૂલો જોયા હતા? તે ફૂલોના રંગના નામ કહે, તે આપણે અહીં લખીશું. મેં બગીચામાં ઘણા ફૂલોને જોયા હતા. તે ફૂલો સફેદ, લાલ, વાદળી, લીલા, પીળા, જાંબલી અને કેસરી રંગના હતા. બરાબર. તો આપણે પણ અહીં આપેલા પ્રશ્નની નીચે આ રંગોના નામ લખીશું. લખાઈ ગયા. મિત્રો, તમારા ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે જેના પર ફૂલોની ભાત બનેલી છે? જેમ કે કપડા, ચાદર, કુંજાઓ વગેરે. આવી જ એક ભાત બતાવી છે, તે જુઓ. આ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાકડાનું ચિત્ર છે. તેમાં ફૂલો વગેરેની સુંદર ભાત ખૂબ ઝીણવટથી કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં ઓશિકાના કવર, પાકેટ, બગલ થેલા, થેલીઓ ઉપર પણ ભાત તૈયાર કરાય છે. મિત્રો, આના જેવી ભાત તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો. જેમ રતને જુદા જુદા ફૂલ જોયા, તેમ તમે પણ ફૂલો જોયા હશે. અહીં ફૂલોના કેટલાક ચિત્ર આપ્યા છે. જે ફૂલને તમે ઓળખો છો તેની સામે ખરાની નિશાની કરો
અને તેની નીચે તે ફૂલનું નામ પણ લખો। જુઓ આ ચિત્ર। આ ચિત્રમાંથી તમે કયા ફૂલોને ઓળખો છો? કોણ કહેશે? ટીચર, હું કહું? હા મેહુલ, તું કહે। આ પહેલું ચિત્ર જાસૂદના ફૂલનું છે। અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં જાસૂદ લખીશું। બીજું ચિત્ર ગુલાબના ફૂલનું છે। અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં ગુલાબ લખીશું। ત્રીજું ચિત્ર સૂરજમુખીના ફૂલનું છે। અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં સૂરજમુખી લખીશું। ચોથો ચિત્ર ગલગોટાના ફૂલનું છે। અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં ગલગોટો લખીશું। પાંચમો ચિત્ર ચંપાના ફૂલનું છે। અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં ચંપો લખીશું। છઠ્ઠું ચિત્ર તગરના ફૂલનું છે। અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં તગર લખીશું। સાતમો ચિત્ર બારમાસીના ફૂલનું છે। અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં બારમાસી લખીશું। આઠમો ચિત્ર રાતરાણીના ફૂલનું છે। અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં રાતરાણી લખીશું। નવમો ચિત્ર બ્રહ્મકમળના ફૂલનું છે। અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં બ્રહ્મકમળ લખીશું। ખૂબ સરસ મેહુલ, તું તો બધા જ ફૂલોના ચિત્રોને ઓળખી ગયો। હવે આપણે અહીં આપેલા કોષ્ટકમાં આપેલી વિગત વાંચીને તેની સામે બીજા બે ફૂલોના નામ લખીશું। કયા ફૂલ વૃક્ષ ઉપર ખીલે છે? ગુલમહોર અને કદમ। માટે આપણે અહીં તેના નામ લખીશું। કયા ફૂલ છોડ ઉપર ખીલે છે? ગલગોટો અને મોગરો। માટે આપણે અહીં તેના નામ લખીશું। કયા ફૂલ વેલા ઉપર ખીલે છે? બોગનવેલ અને મધુમાલતી। માટે આપણે અહીં તેના નામ લખીશું। કયા ફૂલ પાણીમાંના છોડ પર ખીલે છે? કમળ અને વોટર લીલી। માટે આપણે અહીં તેના નામ લખીશું। કયા ફૂલ રાત્રે જ ખીલે છે? રાતરાણી અને બ્રહ્મકમળ। માટે આપણે અહીં તેના નામ લખીશું। કયા ફૂલ દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય છે? સૂરજમુખી અને ઓફિસ ટાઈમ। માટે આપણે અહીં તેના નામ લખીશું। કયા ફૂલને સુગંધ માત્રથી ઓળખી શકાય છે? મોગરો, ગુલાબ। માટે આપણે અહીં તેના નામ લખીશું। કયા ફૂલ આખું વર્ષ ખીલેલા રહે છે? ગુલાબ અને બારમાસી। માટે આપણે અહીં તેના નામ લખીશું। કયા ફૂલ અમુક મહિનાઓમાં જ ખીલે છે? કેસુડો અને કદમ। માટે આપણે અહીં તેના નામ લખીશું। તો તમે જુદા જુદા ફૂલો વિશે માહિતી મેળવીને તો
હવે તમે કહો કે એવા કોઈ વૃક્ષો કે છોડ છે જેને ક્યારેય ફૂલ આવતા જ નથી? હા, મહેંદી અને હંસરાજ નામના છોડ પર અને મની પ્લાન્ટ અને નાગરવેલ પર ક્યારેય ફૂલ આવતા નથી. આવું કેમ? તમે ક્યારે કોઈ જગ્યાએ આવું પાટિયું જોયું છે? હા, બગીચામાં ફૂલોના છોડની પાસે આવું પાટિયું લગાવેલું હોય છે. આ પાટિયું ત્યાં હોય છતાં લોકો ફૂલો તોડે છે? હા, પાટિયું હોય છતાં લોકો ફૂલો તોડે છે. લોકો આવું શું કામ કરતા હશે? વિચારો તો. લોકો નિયમોનું પાલન ન કરતા હોવાથી આવું કરતા હોય છે. જો બધા લોકો જ ફૂલો તોડે તો શું થાય? તે જગ્યા પર ફૂલો રહે જ નહીં. તેમણે આમ કરવું જોઈએ? ના, તેઓએ આવું ન કરવું જોઈએ. ચાલો નજીકથી જોઈએ. જુઓ, આ કોષ્ટકમાં કેટલાક પ્રશ્નો આપેલા છે. તમારા અવલોકનના આધારે તમે અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર આપજો, તે આપણે અહીં લખીશું. શું તમે ક્યારે નીચે પડેલું ફૂલ હાથમાં લઈને ધ્યાનપૂર્વક જોયું છે? હા ટીચર, મેં બગીચામાં નીચે પડેલો ગુલાબ હાથમાં લઈને તેને ધ્યાનપૂર્વક જોયું હતું. મેહુલ, તો તું કહે કે એ ફૂલનો રંગ કેવો હતો? તેનો રંગ લાલ હતો. આપણે અહીં કોષ્ટકમાં લાલ રંગ લખીશું. તેમાંથી સુગંધ આવતી હતી? હા, તેમાંથી સુગંધ આવતી હતી. અહીં કોષ્ટકમાં આપણે હા લખીશું. તે ફૂલ ઘંટ, વાટકી, બ્રશ કે અન્ય જેવું દેખાતું હતું? તે ફૂલ વાટકી જેવું દેખાતું હતું. અહીં કોષ્ટકમાં આપણે વાટકી જેવું લખીશું. આ ફૂલ ઝુમખામાં હતું? ના, આ ફૂલ ઝુમખામાં ન હતું. અહીં કોષ્ટકમાં આપણે ના લખીશું. તેને કેટલી પાંખડીઓ હતી? તેને ઘણી બધી પાંખડીઓ હતી. અહીં કોષ્ટકમાં આપણે ઘણી બધી લખીશું. પાંખડીઓ જોડાયેલી હતી કે અલગ અલગ? હા, પાંખડીઓ જોડાયેલી હતી. અહીં આપણે કોષ્ટકમાં જોડાયેલી છે લખીશું. પાંખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ હતો? ના, પાંખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ ન હતો. અહીં કોષ્ટકમાં આપણે ના લખીશું. પાંખડીઓની અંદર ફૂલની મધ્યમાં તે કોઈ પાતળો ભાગ જોયો હતો? તેનો રંગ કયો હતો? હા, મેં પાંખડીઓની અંદર ફૂલની મધ્યમાં ઝીણો ઝીણો ભાગ જોયો હતો. તેનો રંગ ઘાટો પીળો હતો. અહીં કોષ્ટકમાં આપણે ઘાટો પીળો રંગ લખીશું. મેહુલ, તું આ ફૂલને અડ્યો તો રજકણ જેવી વસ્તુ હાથ પર ચોંટતી હતી? હા, હું ગુલાબના ફૂલને અડ્યો તો રજકણ જેવી વસ્તુ હાથમાં ચોંટતી હતી. અહીં કોષ્ટકમાં આપણે હા લખીશું. શું તું જાણે છે, ફૂલને અડવાથી હાથમાં જે વસ્તુ ચોંટતી હતી તેને શું કહેવાય? તેને પરાગરજ કહેવાય. ખીલતી કળીઓ.
મિત્રો, તમે છોડ પર ખીલેલી કળી જોઈ હશે. શું તમે તમારી આસપાસ જોવા મળતા છોડ પરની કળીઓનું અવલોકન કર્યું છે? ના, બરાબર ને? હવે તેનું અવલોકન કરજો. ફૂલ અને કળી વચ્ચે શું ભેદ જોવા મળે છે? કળીમાં પાંખડીઓ બિડાયેલી, જ્યારે ફૂલમાં ખુલેલી હોય છે. ફૂલ મોટું હોય છે, કળી નાની હોય છે. કળી અણીદાર આકારની અને લીલા પાંદડાઓથી ઢંકાયેલી હોય છે. કળી એ ફૂલની પ્રાથમિક અવસ્થા છે. કળીમાંથી ફૂલ ખીલે છે. શું તમે જાણો છો કે કળીને ખીલીને ફૂલ થતા કેટલા દિવસો લાગે છે? ચાલો પ્રયત્ન કરીએ અને શોધી કાઢીએ. મેં અવલોકન કરેલા એક છોડ વિશે હું તમને કહીશ. મેં ગુલાબના છોડ પર ઉગતી કળીને રોજ ધ્યાનથી જોઈ હતી. મેં પહેલી વાર આ કળી 1 જાન્યુઆરીએ જોઈ હતી. આ કળી ખીલીને 5 જાન્યુઆરીએ ફૂલ બન્યું. આ કળીને ફૂલ બનતા કેટલા દિવસો લાગ્યા? 5 દિવસ, ખરું ને? તમે બધાએ પણ ફૂલો જોયા છે. તેમાંથી કોઈ કળીઓને ફૂલ બનતા કેટલા દિવસ લાગ્યા તે જાણો છો? ટીચર, હું કહું, ચાઇના રોઝને કળીમાંથી ફૂલ બનતા 7 દિવસ અને સૂર્યમુખીને કળીમાંથી ફૂલ બનતા 8 દિવસ થાય છે. ખૂબ સરસ. માનસી, તે ફૂલને સુકાતા કેટલો સમય લાગે છે તે તું જાણે છે? હા, હું જાણું છું. ટીચર, ચાઇના રોઝને સુકાતા 30 દિવસ લાગે છે અને સૂર્યમુખીને સુકાતા 30 થી 40 દિવસ જેટલો સમય લાગે છે. સરસ. તમે પણ તમારી નોટબુકમાં કળી અને તેના ફૂલનું ચિત્ર દોરો. ફૂલોના ઉપયોગો. મિત્રો, ફૂલોના ઘણા ઉપયોગો પણ છે. શું તમે જાણો છો? ચાલો હું તમને કહું. જુઓ, અહીં આપેલા કોષ્ટકમાં ફૂલોને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય છે તેના વિશે આપ્યું છે. તેની બાજુમાં તેના ઉદાહરણ પણ આપેલા છે. 1. ખોરાક તરીકે. ગુલાબના ફૂલમાંથી બનાવવામાં આવેલ ગુલકંદનો અને ગુલાબનો શરબત અને ગુલાબ લસ્સીનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ. 2. ઔષધિ તરીકે. ગુલાબજળ, કેસુડો અને ગુલમહોર ચામડીના રોગો માટે ઉપયોગી છે. 3. રંગ બનાવવા. કેસુડો, ગુલાબ અને ગુલમહોરનો ઉપયોગ રંગ બનાવવા માટે કરવામાં આવે છે. 4. ગીતમાં. પર્વત તારા, પહોળા ખંભા, સરોવર તારિયા, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી. તે ગીત અને એક ઝાડ માથે ઝુમખડું, ઝુમખડી રાતા ફૂલ રે, ભમર રે રંગ ઢોલરિયો. તે ગીતોમાં આપણને ફૂલ શબ્દ સાંભળવા મળે છે. 5. સુશોભનમાં. મંદિરમાં
અને ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગોમાં ફૂલોથી સુશોભન કરવામાં આવે છે, જેમ કે ગુલાબ અને ગલગોટાના ફૂલોનો ઉપયોગ કરીએ છીએ. છ, પૂજામાં. મંદિરમાં ભગવાનની પૂજા કરવામાં આપણે કમળ, ગુલાબ અને ગલગોટાના ફૂલોનો ઉપયોગ કરીએ છીએ. સાત, સુગંધિત દ્રવ્ય એટલે કે અત્તર માટે. સુગંધિત દ્રવ્ય અત્તર બનાવવા માટે ગુલાબ અને મોગરાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. તમને સમજાયું ને કે ફૂલોના કેટલા બધા ઉપયોગ છે? હવે તો ઠેક ઠેકાણે ફૂલોની ખેતી પણ થાય છે. ફૂલો ઘણી બધી જગ્યાએ ઉગાડવામાં પણ આવે છે. ફૂલોથી ભરેલા ખેતરો માઈલો સુધી વિસ્તરેલા હોય એવું અનુમાન કરો. કેવું સુંદર લાગે! ચાલો થોડું વધારે જાણીએ. શું તમે કોઈને ફૂલો વેચતા જોયા છે? ટીચર, હું કહું? હા મેહુલ, તું કહે. મારા ઘરની બાજુમાં રહેતા માળી કાકા ફૂલો વેચે છે. તેઓ કયા કયા ફૂલો વેચે છે? તેઓ ગુલાબ, ગલગોટો અને મોગરાના ફૂલો વેચે છે. તેઓ આ ફૂલો ક્યાંથી લાવે છે? માળી કાકા આ ફૂલો મોટા ફૂલ બજારમાંથી લાવે છે. લોકો તેમના પાસેથી ફૂલો શા માટે ખરીદે છે? લોકો તેમની પાસેથી ફૂલો લઈને મંદિરમાં ભગવાનને ચડાવે છે. તો કેટલાક લોકો જુદા જુદા પ્રસંગે સુશોભન કરવા માટે તેમજ ગિફ્ટમાં આપવા માટે ફૂલો ખરીદે છે. બરાબર.